ધર્મ પરિવર્તન કરતા પહેલા હવે લેવી પડશે મંજૂરી. હિન્દુમાંથી અન્ય ધર્મમાં પરિવર્તન માટે મંજૂરી જરૂરી. ધર્માંતરણની પ્રક્રિયા માટે ગૃહ વિભાગનો પરિપત્ર. ધર્મ પરિવર્તન કરનાર અને કરાવનારે મંજૂરી લેવી પડશે. જિલ્લા મેજિસ્ટ્રેટને ધર્મ પરિવર્તનની જાણ કરવી પડશે. હિરેન રાવલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. હિરેન, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? વર્ષ 2021માં રાજ્ય સરકારે આ ધર્મ પરિવર્તન અંગેના કાયદાની અંદર બદલ કર્યો હતો અને એ ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર કાયદો છે અને એ કાયદા અંતર્ગત બદલ કરવામાં આવ્યો હતો. જો કે એ વખતે બૌદ્ધ ધર્મને પણ હિન્દુ ધર્મની અંદર ગણી લેવામાં આવ્યો હતો અને એટલા માટે જ્યારે હિન્દુ ધર્મમાંથી કોઈએ બૌદ્ધ ધર્મની અંદર જવું હોય તો એ અંગેની અરજી કરવી પડતી હતી ને એના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ, લિટિગેશન અને કાયદાકીય ગૂંચવણો ઊભી થતી હતી. આ પરિસ્થિતિમાં જિલ્લા કલેક્ટરો પોતાની રીતે સ્વતંત્ર રીતે નિર્ણયો કરતા હતા અને આ પરિસ્થિતિ જોતા અનેક પ્રકારની હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં જવાની અરજીઓ છે તે પેન્ડિંગ પડી રહેતી હતી અને વિવાદો ઊભા થતા હતા. એના કારણે વિવાદો ઊભા ન થાય અને એટલા માટે ગૃહ વિભાગ દ્વારા અલગથી એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 8 એપ્રિલે મોડી સાંજે આ નોટિફિકેશન છે તે બહાર પાડવામાં આવ્યું છે, જેમાં બૌદ્ધ ધર્મને હવે અલગથી એક ધર્મ તરીકે એમાં સ્વીકારવો એ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે, જેથી કરી અને સીધી રીતે અરજી છે અને મંજૂરી આપી શકાય. બૌદ્ધ જયંતિ જ્યારે આવશે ત્યારે મોટી સંખ્યામાં લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરતા હોય છે અને એ સમયે, ચૂંટણી સમયે આ પ્રકારના લિટિગેશન અને વિવાદ ઊભા ન થાય એટલા માટે સરકારે એક નોટિફિકેશનમાં સ્પષ્ટતા કરી છે કે બૌદ્ધ ધર્મને એક અલગ ધર્મ તરીકે ગણવો, જેના કારણે હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં જનારા લોકોની અરજીને ઝડપથી મંજૂરી મળી શકે. જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે.